नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी YouTube चैनल मां। आजना वीडियो मां चर्चा करीशु ट्रैफिक पुलिस नी जे भर्ती बहार पाडवामां आवेली छे तेना विशे। मित्रों, आ जे भर्ती छे ते धोरण 10 पास पर भर्ती छे। अरजी फॉर्म शुरू करी देवामां आवेला छे, तो कई तारीख थी कई तारीख सुधी मां अरजी फॉर्म भरी देवाना रहेशे। विद्यार्थी ने लायकात शुं होवी जोईए, वय मर्यादा शुं होवी जोईए, पगार केटलो आपवामां आवशे, आ तमाम प्रकारनी माहिती मेळवीए ते पहेला वीडियो गमे तो लाइक अने शेर करी देजो। चैनल मां नवा होय तो चैनल ने सब्सक्राइब करी देजो। तो चलो मित्रों, वीडियो की शुरुआत करिए। मित्रों, आज भर्ती की जाहरात छे ते वडोदरा ट्रैफिक एजुकेशन ट्रस्ट द्वारा भर्ती बहार पाडवामां आवेली छे। ए मित्रों, ट्रैफिक ब्रिगेड में मानद सेवक अने सेविका की भर्ती की जाहरात करवामां आवेली छे। मित्रों, वडोदरा शहर पोलिस अने वडोदरा ट्रैफिक एजुकेशन ट्रस्ट तरफ थी ट्रैफिक ब्रिगेड में युवक अने युवतीओनी पसंदगी करवामां आवनार छे। तो मित्रों, અહીં લાયકાત ધરાવતા જે ઉમેદવાર છે તો તેમના પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। મિત્રો, આ જે ટ્રાફિક બ્રિગેડની જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તે માત્ર માનદ સેવા છે, સરકારી કે અર્ધ સરકારી નોકરી નથી। મિત્રો, અહીં માનદ સેવક અથવા તો સેવિકા તરીકે ટ્રાફિક બ્રિગેડની ભરતી બહાર પાડવામાં આવેલી છે। અહીં માનદ સેવક અથવા તો સેવિકાને સંપૂર્ણપણે તાલીમ આપવામાં આવશે અને તાલીમ મેળવ્યા પછી મિત્રો હાજર થયેથી प्रतिदिन रुपया 300 છે તે ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે, એટલે કે પ્રતિદિન 300 રૂપિયા છે તે પગાર પથ્થું મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો અહીં શૈક્ષણિક લાયકાત વિશે, તો આ જે ટ્રાફિક બ્રિગેડની ભરતી બહાર પાડવામાં આવેલી છે તો તેના માટે વિદ્યાર્થીની જે શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તેના કરતા વધારે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ, ઓછામાં ઓછી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। વય મર્યાદા એટલે કે એજ લિમિટ વિશે ચર્ચા કરીએ કે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો એ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની ઉંમર હોવી જોઈએ। મિત્રો, અહીં ઉમેદવાર પાસે જો કોઈ પણ પ્રકારનો અનુભવ હોય અથવા તો મજબૂત બાંધો અથવા તો વધુ ઊંચાઈ ધરાવતા હોય અથવા તો અન્ય કોઈ પણ વધારે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અથવા તો શારીરિક લાયકાત ધરાવતા હોય તો તે ઉમેદવારને આ ભરતીમાં પ્રાધાન્ય આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે, તો અહીં મિત્રો કુલ 289 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। વાત કરી લઈએ મિત્રો આપણે અહીં શારીરિક કસોટી વિશે, તો અહીં વિદ્યાર્થીની ઊંચાઈ અને વજન માપવામાં આવશે। મિત્રો, અહીં સૌથી પહેલા ચર્ચા કરીએ પુરુષ ઉમેદવાર વિશે, એટલે કે પુરુષ સેવક વિશે, તો અહીં પુરુષ ઉમેદવારમાં એસસી એસટી અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે જનરલ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। મિત્રો, અહીં પુરુષ ઉમેદવારનું વજન છે તે તમામ કેટેગરીના પુરુષ ઉમેદવારનું વજન ઓછામાં ઓછું 55 કિલોગ્રામ હોવું જોઈએ અને પુરુષ ઉમેદવારોએ દોડ દોડવાની રહેશે। 800 મીટરની દોડ છે તે કરવાની રહેશે કે જે 4 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। વાત કરી લઈએ મહિલા સેવિકા વિશે, એટલે કે મહિલા ઉમેદવાર વિશે, તો મહિલા ઉમેદવારમાં એસસી એસટી અને ઓબીસી કેટેગરીના જે મહિલા ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 150 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે જનરલ કેટેગરીના જે મહિલા ઉમેદવાર છે તો તેઓની ઊંચાઈ ઓછામાં ઓછી 155 સેન્ટીમીટર હોવી જોઈએ। વજન વિશે ચર્ચા કરીએ તો મહિલા ઉમેદવારનું વજન છે તે ઓછામાં ઓછું 45 કિલોગ્રામ હોવું જોઈએ, તમામ કેટેગરીના મહિલા ઉમેદવાર માટે વજન 45 કિલોગ્રામ હોવું જોઈએ। દોડ વિશે ચર્ચા કરીએ તો તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોએ 400 મીટરની દોડ દોડવાની રહેશે કે જે 3 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ ભરવાના રહેશે, તો મિત્રો અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે 1/9/2023 થી લઈને 10/9/2023 સુધીમાં તમારે અરજી ફોર્મ ભરી દેવાના રહેશે। અરજી ફોર્મ કઈ જગ્યાએથી મળશે, તો અરજી ફોર્મ છે તે વીટીઈટીની જે કચેરી છે ત્યાંથી તમને અરજી ફોર્મ આપવામાં આવશે અથવા તો આસાન કેન્દ્ર પોલીસ ભવન ખાતેથી અરજી ફોર્મ તમે મેળવી શકશો અથવા તો પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતેથી તમે અરજી ફોર્મ મેળવી શકશો અથવા તો નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક શાખાની કચેરી ખાતેથી તમે અરજી ફોર્મ મેળવી શકશો અથવા તો એસીપી ટ્રાફિક ઓફિસ પશ્ચિમ વિભાગ સયાજીગંજ ખાતેથી તમે અરજી ફોર્મ મેળવી શકશો અથવા તો શહેરમાં આવેલ જે તમામ પોલીસ સ્ટેશન છે ત્યાંથી તમે અરજી ફોર્મ મેળવી શકશો અથવા તો અરજી ફોર્મ તમે તમારી જાતે ડાઉનલોડ કરી શકશો વીટીઈટીની જે ઓફિશિયલ વેબસાઈટ છે www.vtet.in આ વેબસાઈટ ઉપર જઈ તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશો। વાત કરી લઈએ ભરતીના નિયમો વિશે, તો અહીં વિદ્યાર્થીની શારીરિક કસોટી લેવામાં આવશે અને શારીરિક કસોટીના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવશે।
जो विद्यार्थी पासे एनसीसी अथवा तो एनपीएस अथवा तो आरएसपी अथवा तो स्पोर्ट नु सर्टिफिकेट होय એટલે કે તેમના સભ્ય હોય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની વિશેષ લાયકાત ધરાવતા હોય તો તેવા અરજદારોને આ ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે। મિત્રો આ ભરતીમાં જો તમે રસ ધરાવતા હોય તો તમારે અરજીપત્રક ભરવાનું રહેશે। અરજી ફોર્મની સાથે જરૂરી ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલ જોડવાની રહેશે અને પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર વડોદરા શહેર ખાતે 11/9/2023 ના રોજ સવારે 6 વાગ્યે તમારે ત્યાં હાજર રહેવાનું રહેશે। અરજી ફોર્મ સાથે લઈ જવાનું રહેશે અને તેની સાથે તમામ ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલ જોડવાની રહેશે। ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો વધુ હશે તો સમય સંજોગો અનુસાર બાકી રહેતા ઉમેદવારોને બીજા દિવસે બોલાવવામાં આવશે કે જેની જાણ છે તે ગ્રાઉન્ડમાં જ કરવામાં આવશે। ભરતી પ્રક્રિયા દરમિયાન માનદ સેવક અથવા તો સેવિકાઓની પસંદગી બાબતે ટ્રસ્ટનો નિર્ણય છે તે આખરી રહેશે અને અન્ય જે નીતિ નિયમો છે અન્ય જે શરતો છે તે તમે જ્યારે 11/9/2023 ના રોજ સ્થળ પર જશો તો ત્યાં તમને જણાવવામાં આવશે। તો આવી રીતે મિત્રો વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી વડોદરા શહેર માટે ટ્રાફિક બ્રિગેડ એટલે કે ટ્રાફિક પોલીસની ભરતી બહાર પાડવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ 10/9/2023 સુધીમાં ભરવાના રહેશે અને 11 તારીખે અરજી ફોર્મ લઈ તમારે ગ્રાઉન્ડ પર હાજર રહેવાનું રહેશે। કુલ 289 જેટલી જગ્યા છે। ધોરણ 10 પાસ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં। ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ।